વિદ્યાલય સીટીએમ અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન વિશે જોવાનું છે। તો જેમ આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર જોયું વનસ્પતિ પેશી, એમ અહીંયા આપણે શરૂઆતની અંદર પ્રાણી પેશી વિશે જોવાનું છે। તો આવી પ્રાણી પેશીની આપણે વાત કરીએ તો પ્રાણી પેશીઓના પેશીને આપણે 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે। આપણે જોઈએ તો આપણે પ્રાણી પેશીને 4 પ્રકારમાં વિભાજિત કરીશું। એક છે અધિચ્છદીય પેશી, બીજી છે સંયોજક પેશી, तीजी है स्नायु पेशी और चौथी है चेतापेशी। एमां मित्रों आपणे जोईए अधिच्छदीय पेशीनी वात करवानी छे अने आ अधिच्छदीय पेशी ने पाछी 3 भागमां विभाजित करवामां आवेली छे। तो आपणे जोईए तो पहली है लादीसम, बीजी है घनाकार और तीजी है स्तंभाकार। तो आप सौ प्रथम अधिच्छदीय पेशी की आप बात करीशु। तो अधिच्छदीय पेशी सामान्य रीते अधिच्छदीय पेशी ए आपने शरीरना केटलाक भागोना आवरण तरीके अथवा अस्तर तरीकेनु कार्य करे छे। एटले के सामान्य रीते अधिच्छदीय पेशी ने अधिच्छद कहेवामां आवे छे। आ पेशी में एक मुक्त सपाटी होय छे जे देहजळ अथवा बाह्य वातावरणना संपर्कमां रहे छे अने आ रीते शरीरना केटलाक भागोने आवरण अथवा अस्तर पूरुं पाडे छे। ओछू आंतरकोशीय आधारक धरावता कोषों सघन गोठवणी दर्शावे छे। अधिच्छदीय पेशी 2 प्रकारनी होय छे, जेम के सरल अधिच्छद अने संयुक्त अधिच्छद। एम आपणे आ जोयुं ने के अधिच्छदीय पेशी, आ जे अधिच्छदीय पेशी छे एने आपणे 2 भागमां विभाजित करीशुं। एक सरल अधिच्छद अने बीजी छे संयुक्त अधिच्छद। एमां आ जे प्रकार पाडे आपणी ए सरल अधिच्छदना छे। साना छे सरल अधिच्छदना प्रकार? लादीसम अधिच्छद पेशी, घनाकार अधिच्छद पेशी अने स्तंभाकार अधिच्छद पेशी। त्यार पछी संयुक्त अधिच्छद पेशी आवशे। तो आम अहींया आपणे जोईए तो अधिच्छदीय पेशीने आपणे 2 भागमां विभाजित करवामां आवे छे, सरल अधिच्छद अने संयुक्त अधिच्छद। सरल अधिच्छदना कोषों एक स्तरीय गोठवणी धरावे छे अने देह गुहाओ, वाहिनीओ अने नलिकाओना अस्तर तरीके वर्ते छे। संयुक्त अधिच्छद पेशी आपणे जोईए तो 2 के तेथी वधु स्तरीय गोठवणी धरावे छे अने तेनुं कार्य रक्षण करवानुं छे। दाखला तरीके आपणी त्वचानी वात करीए तो कोषना रचनात्मक रूपांतरण आधार सरल अधिच्छद ने अपने 3 भाग में विभाजित करवामां आवी छे। एक है लादीछम, बीजी है घनाकार और तीजी है स्तंभाकार। तो मित्रों आपणे जोईशुं तो अनियमित किनारी धरावता चपटा कोषोना एक पातळा स्तरथी लादीसम अधिच्छद पेशी बनेली छे। आ जे छे आ पेशी रुधिरवाहिनीओनी दीवाल फेफसाना वायुकोष्ठों में जोवा मळे छे, जे प्रसरण सीमा तरीकेनु कार्य करे छे। घनाकार अधिच्छद पेशी आपणे जोईए तो आ घनाकार अधिच्छद पेशी छे। तो घनाकार अधिच्छद एक स्तरीय घनाकार कोषोनी बनेल होय छे। आ सामान्यतः ग्रंथिओनी नलिकाओ મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં જોવા મળે છે. તેનું મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણનું છે. મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગુંચળામય નલિકા PCT, જે આપણે ભણવાનું છે, ની અધિચ્છદ સપાટી પર સૂક્ષ્મ અંકુરો આવેલા હોય છે. સ્તંભાકાર અધિચ્છદ તો લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલ છે. લાંબા અને પાતળા એક સ્તરથી બનેલ છે. તેના કોષ કેન્દ્રો તલસ્થ ભાગે હોય છે. તે મુક્ત સપાટી સૂક્ષ્મ અંકુરો ધરાવી શકે છે. તે જઠર અને આંતરડાની અંતઃ સપાટી પર જોવા મળે છે અને તે સ્ત્રાવ તથા શોષણમાં મદદ કરે છે. જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષ્મ ધરાવે તો તેને પક્ષ્મલ અધિચ્છદ કહેવામાં આવે છે. આવા પક્ષ્મ ધરાવે તો તેનું કાર્ય સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે. તે મુખ્યતઃ શ્વાસવાહિકાઓ તથા અન્નવાહિની જેવા પોલા અંગોની અંતઃસપાટી પર જોવા મળે છે. કેટલાક સ્તંભાકાર અને ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે છે અને તેઓને ગ્રંથિ અધિચ્છદ કહે છે. તેઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, જેમ કે એકકોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલ હોય છે. અન્નમાર્ગના ગોબલેટ કોષો એનું ઉદાહરણ છે. અને બહુકોષી કે જે કોષોના સમૂહથી બને છે, દાખલા તરીકે લાળ ગ્રંથિ. સ્ત્રાવના નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, જેમ કે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ શ્લેષ્મ, લાળ, કણમિલ, મીણ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ કરે છે. આ બધી નિપજો વાહિનીઓ તથા નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. તેનાથી વિપરીત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી. તેની નિપજને અંતઃસ્ત્રાવો કહે છે, જે ગ્રંથિમાંથી સીધા તરલમાં સ્ત્રવિત થાય છે. ત્યાર પછી આવે છે સંયુક્ત અધિચ્છદ પેશી. એક કરતાં વધારે સ્તરની બનેલ હોય છે. જુઓ અહીંયા આ એક સ્તર, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાછું. એક કરતાં વધારે સ્તરની બનેલ હોય છે અને આથી સ્ત્રાવ અને શોષણમાં તેની ભૂમિકા સીમિત હોય છે. તેનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું હોય છે. તે ત્વચાની શુષ્ક સપાટી, મુખગુવાની ભીની સપાટી, કંઠનળી, લાળ ગ્રંથિઓ અને સ્વાદુપિંડ નલિકાઓની અંતઃ સપાટીને આવરિત કરે છે. આ અધિચ્છદના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા રહે છે. લગભગ બધી પ્રાણી પેશીઓમાં કોષોના વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને રચનાત્મક અને કાર્યાત્મક જોડાણ પ્રદાન કરે છે. અધિચ્છદ અને અન્ય પેશીઓના ત્રણ પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે. પરીક્ષામાં પૂછાય છે, અગત્યનું છે, નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. જેમ કે દ્રઢ, અભિલગ્ન અને અવકાશી જોડાણ. દ્રઢ જોડાણ પદાર્થોને પેશીને બહાર નીકળતા અટકાવે છે. અભિલગ્ન જોડાણ પાસપાસેના કોષોને એકબીજાથી જોડવાનું કામ કરે છે. અવકાશી જોડાણ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીકવાર બૃહદ અણુઓને ત્વરિત સ્થળાંતરણ માટેની અનુકૂળતા પૂરી પાડે છે. તો મિત્રો, આપણે જે જોઈ એ અધિચ્છદીય પેશી છે. ત્યાર પછી આપણી બીજી પેશી આવે છે સંયોજક પેશી. કઈ આવે છે? સંયોજક પેશીની આપણે વાત કરવાની છે. તો આપણે સંયોજક પેશીની આપણે વાત કરીએ. સંયોજક પેશી આપણે જોઈએ તો જટિલ પેશીઓના શરીરમાં સંયોજક પેશી વિસ્તૃત રૂપે ફેલાયેલ હોય છે. સંયોજક પેશીનું નામ શરીરની અન્ય પેશીઓ અને અન્ય અંગોને એકબીજા સાથે જોડવા અને અવલંબનના આધારે આપવામાં આવેલું છે. સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈને વિશેષ પ્રકારની પેશીઓમાં કાસ્તી, અસ્થિ, મેદપૂર્ણ તથા રુધિરનો સમાવેશ થાય છે. રુધિર સિવાય બધી જ સંયોજક પેશીના કોષો રચનાત્મક પ્રોટીન તંતુ સ્ત્રવિત કરે છે, જેને કોલેઝોન અથવા ઇલાસ્ટિન કહે છે. તો તંતુઓ પેશીઓને મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરે છે. આ કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડનો સ્ત્રાવ પણ કરે છે, કે જે કોષો અને તંતુઓને વચ્ચે જમા થઈને મેટ્રિક્સ એટલે કે આધારક દ્રવ્યો તરીકે વર્તે છે. તો સંયોજક પેશીને આપણે 3 ભાગમાં વિભાજિત કરીશું. આ સંયોજક પેશીને આપણે કેટલા ભાગમાં વિભાજિત કરીશું? 3 ભાગની અંદર વિભાજિત કરીશું. નંબર 1 છે શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશી. નંબર 2 છે સઘન સંયોજક પેશી. नंबर 3 है विशिष्ट संयोजक पेशी. तो आप संयोजक पेशी ने 3 प्रकार में विभाजित करे. एम आप जो शिथिल संयोजक पेशी ने आप बात करिए तो कोषों तेमज तंतुओं एक बीजा साथ अर्ध तरल आधारक पदार्थ में शिथिलता गोठवायेला होय छे. दाखला तरीके एनी अंदर आवशे तंतु घटक पेशी. कई पेशी आवशे? तंतु घटक पेशीनी आपणे वात करीशुं. तो जे त्वचानी नीचे शिथिल संयोजक पेशी जे छे ने आनी अंदर आपणे जोईए तो एक तंतु घटक पेशी अने बीजी छे मेदपूर्ण पेशी. मेदपूर्ण पेशीनो समावेश थाय छे, बराबर. अने सघन संयोजक पेशीमां जोईए आपणे तो सघन, सघन नियमित अने नंबर 2 सघन अनियमित. सघन अनियमित पेशीनो समावेश थाय. त्यार पछी आपणे जोईए तो संयोजक पेशीनी वात करीए आपणे तो एमां कास्ती, एमां अस्थि અને એની અંદર આપણે રુધિરની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? રુધિરની. તો આપણે આટલું જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો તંતુ ઘટક પેશીની વાત કરીએ આપણે. તો તંતુ ઘટક પેશીની અંદર તમે જુઓ અહીંયા તંતુ ઘટક અને મેદપૂર્ણ બંને પેશીઓ. તો તમે જુઓ અહીંયા शिथिल संयोजक पेशी एम आप जोईशुं आ तंतु घटक पेशी है और आज है मेदपूर्ण पेशी है. तो तंतु घटक पेशी के जे त्वचा नीचे आवेल होय छे, घणी वखत अधिच्छदीय पेशीओ माटे आधारकीय माळखानुं कार्य करे छे. ते तंतुकोषो जो आ रहा तंतुकोष आ जे छे ए तंतुकोष छे, बराबर. पछी बृहदकोष आ रह्यो કે જેને ભક્ષક કોષ કહેવામાં આવે છે અને આ જે છે એ માષ્ટકોષ છે. તો તંતુકોષો ધરાવે છે અને માષ્ટકોષો ધરાવે છે. આ તંતુકોષો છે. તંતુઓ 2 પ્રકારના, ઇલાસ્ટિન તંતુ અને કોલાજન તંતુ ધરાવે છે. મેદપૂર્ણ પેશી જોઈએ તો આ બીજી શિથિલ સંયોજક પેશી છે, જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલ છે. આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલ હોય છે, જે વધારાના પોષક પદાર્થો કે જે त्वरित रीते उपयोग में लेवाता नहीं ते मेद में रूपांतरण पामे छे अने आ पेशी में संग्रहित थाय छे. त्यार पछी आपणे जोईशुं सघन नियमित पेशी अने आ सघन अनियमित पेशी. तो तमे जो सघन संयोजक पेशी में तंतु तेमज तंतुकोषो सघन रीते गोठवायेला होय छे. तंतुओनी गोठवणी नियमित अने अनियमित रीते गोठवायेली होय छे. એને અનુલક્ષીને તંતુની ગોઠવણીને આધારે તેને સઘન નિયમિત અને સઘન અનિયમિત કહેવામાં આવે છે. તો સઘન નિયમિત સંયોજક પેશીમાં સમાંતર તંતુઓ, તમે જુઓ આ સમાંતર તંતુઓ ના ગુચ્છાની વચ્ચે કોલાજન તંતુઓ એક હરોળમાં ગોઠવાયેલા છે. સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુઓને હાડકાં સાથે જોડે છે અને અસ્થિબંધ કે જે એક હાડકાને બીજા સાથે જોડે છે. आ एनु एक उदाहरण है। सघन अनियमित संयोजक पेशी में तंतुकोषो घणा बधा तंतुओं विविध गोठवणी दर्शावे छे। आ पेशी त्वचा में आवेली छे। हवे आपणे कास्ती अस्थि अने रुधिर विषे जोवानुं छे, एटले के विशिष्ट संयोजक पेशीनी वात करवानी छे। तो एमां आपणे कास्तीनी वात करीशुं। कोनी वात करीशुं? कास्तीनी वात करीशुं। तो जुओ अहींया आ जे छे ए कास्ती छे, आ जे छे ए अस्थि छे, आ जे छे ए कास्ती छे अने आ जे छे अस्थि छे। तो आपणे कास्तीनी वात करीए तो कास्तीनुं आंतरकोशीय द्रव्य कठण स्थितिस्थापक अने दबाण सामे प्रतिरोधी होय छे। आ पेशीना कोषो स्वयं स्त्रवित आधारक में नानी गुहाओं में बंद स्वरूपे होय छे। पृष्ठवंशी भ्रूण में जोवा मळता मोटाभागनी कास्ती पुख्त अवस्था में शामां फेरवाय छे? अस्थि में फेरवाय छे, जेने कास्तीजात अस्थि कहेवामां आवे छे। आनुं उदाहरण आपणे जोईए तो कास्तीनुं उदाहरण जोईए तो नाकनो टोचनो भाग, बाह्य कर्ण जोड़ाण एटले के आपणो कर्णपल्लव, करोड़ स्तंभना पासपासेना अस्थिओनी वच्चे तथा पगमां अने हाथमां जोवा मळे छे। त्यार पछी आपणे अस्थिनी वात करीए तो अस्थि सखत अने अस्थितिस्थापक आधारक द्रव्य धरावे छे के जे कैल्शियम क्षारो अने कोलेजन तंतुओथी समृद्ध होय छे के जे अस्थिने मजबूताई आपे छे। ते शरीरनी मुख्य पेशी छे के जे शरीरने रचनात्मक माळखुं पूरुं पाडे छे। अस्थि कोमल पेशीओ तथा अंगोने आधार अने रक्षण आपे छे। अस्थिकोषो कोषस्थानोना अवकाशमां आवेला होय छे। पगना अस्थि जेवा लांबा अस्थि भार वहननुं कार्य करे छे। अस्थि कंकाल स्नायुओ साथे जोડાઈને परस्पर क्रिया द्वारा हलनचलन प्रदान करे छे। કેટલાક અસ્થિઓમાં અસ્થિમજ્જા રુધિર કોષોના ઉત્પાદન માટેનું સ્થાન છે। ત્યાર પછી આપણે રુધિર વિશે જોવાનું છે, પણ ડિટેલ ચર્ચા તો આપણે ચેપ્ટર નંબર 17 અને 18માં કરીશું। છતાં આપણે જોઈએ તો રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે, જેમાં રુધિર રસ છે અને રુધિર કોષો છે, અને રુધિર કોષોમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ છે। રક્તકણને આપણે RBC કહીએ છીએ, શ્વેતકણને આપણે WBC કહીએ છીએ। તે મુખ્ય પરિસંકોચન તરલ પરિવહન પામતું એક પ્રવાહી છે, જે વિભિન્ન પદાર્થોના પરિવહનમાં મદદ કરે છે। तो अहींया आपणे संयोजक पेशी जोई गया। त्यार पछी आपणे स्नायु पेशी जोवानी छे। त्यार पछी आपणे स्नायु पेशीनी वात करवानी छे। तो स्नायु पेशी में आपणे जोईए तो स्नायु पेशी जे छे एमां पण आपणे 3 प्रकार पाडवामां आवे छे। आनी पण डिटेल चर्चा आपणे पाछळना चेप्टरमां करवानी छे, पण अहींया जेटली आपी छे एटली तो जोई लईए। तो स्नायु पेशीने 3 भागमां विभाजित करवामां आवे छे। एक छे कंकाल पेशी अथवा एने रेखित स्नायु पेशी कहेवामां आवे छे। बीजी छे अरेखित स्नायु पेशी। अथवा एने सरल स्नायु पेशी कहेवामां आवे छे। अने तीजी छे हृदय स्नायु पेशी। तो अहींया आपणे जोईए कंकाल पेशी। तो कंकाल पेशीनी आपणे वात करीए तो कंकाल पेशीनी अंदर जो आ कंकाल पेशी छे गाढ़ रीते कंकाल कास्ती साथे जोड़ाईने रहेली होय छे। स्नायु जेम के द्विशिर बाहुना स्नायुमां रेखीय कंकाल स्नायुतंतुओ समूहमां एक साथे समांतर स्वरूपे जोवा मळे छे। स्नायु पेशीना समूहने બધી જ બાજુ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. આ પેશીને આપણે ચેપ્ટર નંબર 20માં વિસ્તૃત રીતે અભ્યાસ કરીશું. આ બીજી જે છે એ સરળ સ્નાયુ પેશી છે. સરળ સ્નાયુ પેશીના તંતુઓ બંને છેડેથી તમે જુઓ, બંને છેડેથી અણીદાર હોય છે, ત્રાકાકાર. તેમાં પટ્ટા જોવા મળતા નથી. તમે જો આની અંદર જેમ પટ્ટા જોવા મળે છે એવા આમાં કોઈ પટ્ટા જોવા મળતા નથી. કોષીય સંધિ તેને એક સાથે જોડાયેલી રાખે છે તથા તે સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં સાથે રહે છે. રુધિર વાહિનીઓ, જઠર અને આંતરડા જેવા અંતઃસ્તંગોની દિવાલમાં આ પ્રકારની સ્નાયુપેશી જોવા મળે છે. સરળ સ્નાયુપેશી અનૈચ્છિક છે. તો આ પેશી કેવી છે? ઐચ્છિક. અને આ કઈ છે? અનૈચ્છિક, કે જે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે. આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતી નથી કારણ કે તેની ક્રિયાવિધિ પર સીધું નિયંત્રણ હોતું નથી, જેથી તે કંકાલ સ્નાયુ પેશીની આપણી ઈચ્છાથી સંકોચન કરી શકે છે, જ્યારે આ પેશીને આપણી ઈચ્છા અનુસાર સંકોચન કરાવી શકતા નથી. ત્યાર પછી આપણે જોઈએ તો આ હૃદય સ્નાયુ પેશી છે, જે સંકોચનશીલ પેશી છે, જે માત્ર હૃદયમાં જ જોવા મળે છે. હૃદયસ્નાયુ પેશીના કોષો કોષીય જોડાણ દ્વારા કોષરસ પટલ વડે એકરૂપ થઈને ચોંટેલા રહે છે. સંચાર સંધિઓના કેટલાક જોડાણ બિંદુ કોષોને એક એકમ સ્વરૂપે સંકોચન કરે છે. એટલે કે જ્યારે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે છે ત્યારે બીજો નજીકનો કોષ પણ સંકોચન માટે શું થાય છે? પ્રેરિત થાય છે. તો આ સ્નાયુ પેશી છે. ત્યાર પછી આવે છે ચેતાપેશી. તો ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. ચેતાકોષ ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનાશીલ હોય છે. ચેતાધાર કોષ કે જે ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે તથા ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. આ પેશી પણ આપણે ડિટેલમાં પાછળ જોવાની છે, પાછળના ચેપ્ટરમાં, ત્યારે આપણે આની વિસ્તૃત ચર્ચા કરીશું નહીં. હવે આપણે જોવાનું છે અળસિયું. આપણે અળસિયાની વાત કરવાની છે. તો તમે જુઓ, આ અળસિયું છે. આ એનો પૃષ્ઠ દેખાવ છે, પાછળનો ભાગ, અને આ જે છે એનો વક્ષ દેખાવ છે. તો અહીંયા આપણે અળસિયાની વાત કરીએ તો અળસિયું લાલાશ પડતા કથ્થાઈ રંગનું સ્થળચર અપૃષ્ઠવંશી પ્રાણી છે, જે ભેજયુક્ત જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે છે. દિવસ દરમિયાન તે જમીનની અંદર દરમાં રહે છે, જે તે માટીને ખોદીને અથવા ભક્ષણ કરીને બનાવે છે. બગીચામાં તેના દ્વારા ઉત્સર્જિત મળ દ્વારા તેને શોધી શકાય છે, જેને વર્મકાસ્ટિંગ કહેવામાં આવે છે. ફેરિટીમા અને લુબ્રિન્ક્સ સામાન્ય રીતે ભારતીય અળસિયા છે. આ બે જાતો જે છે એ ભારતીય અળસિયાની છે. તો મિત્રો, આપણને પ્રશ્ન પૂછાય છે, અળસિયાની બાહ્યાકાર રચના આકૃતિ સાથે વર્ણવો. તો આપણે પૃષ્ઠ દેખાવ અને વક્ષ દેખાવ બંને દોરવો પડે, અને જે સી બતાવેલો છે કે મુખદ્વાર દર્શાવતો ભાગ છે. તો પહેલાં આપણે આકૃતિ એની દોરી દઈશું, અને પછી એના કયા ખંડમાં શું આવેલું છે ખાસ યાદ રાખવાનું છે. તો અળસિયાની બાહ્યાકાર રચના. અળસિયાનું શરીર લાંબુ, નળાકાર અને 100થી વધુ સરખા ટૂંકા ખંડો 100 થી 120 સમખંડમાં વહેંચાયેલું હોય છે. શરીરની પૃષ્ઠ સપાટીએ લંબ અક્ષે એક ગાઢ પૃષ્ઠ મધ્ય રેખા, અહીંયા તમે જુઓ એક આખી આવી પૃષ્ઠ મધ્ય રેખા પસાર થતી હોય, આવી પૃષ્ઠ મધ્યરેખા, પૃષ્ઠ બાજુએ આવી પૃષ્ઠ મધ્યરેખા આવેલી છે, જેને પૃષ્ઠ રુધિરવાહિની કહેવાય. શું કહેવાય? પૃષ્ઠ રુધિરવાહિની. આનું નામ નિર્દેશન કરવું હોય તો પૃષ્ઠ રુધિરવાહિની કહેવામાં આવે છે. વક્ષ બાજુએ ઓળખ, તે બાજુએ આવેલા જનન છિદ્રો, તમે જુઓ આ જનન છિદ્ર છે. આ રહ્યું 14મા ખંડના મધ્યમાં માદા જનન છિદ્ર, અને આ 18મા ખંડની બે પાર્શ્વ બાજુએ નર જનન છિદ્ર, तो आ जनन छिद्रो जोवा मळे ए वक्षभाग अने पृष्ठ रुधिरवाहिनी लंबक्षे जोवा मळे तो ए पृष्ठभाग। हवे अग्र छेड़े मुख अने मुखाग्र आवेला होय छे। मुखाग्र मुखद्वारनी फरते साजली जेवो भाग बनावे छे। तेनी मददथी ते माटीने जोरथी छीणीने पातळी તિરાડ પાડી અતિ મંદ ગતિએ આગળ ખસે છે। મુખાગ્ર સંવેદી રચના છે। પ્રથમ ખંડને પરિતુંડ કહે છે। પ્રથમ ખંડને શું કહેવામાં આવે છે? પરિતુંડ। આ દોરીને અહીંયા બતાવ્યો છે, એનો પ્રથમ ખંડ કે જેને શું કહેવાય? પરિતુંડ, જેમાં મુખ આવેલું છે। પરિપક્વ અળસિયામાં 16 થી 14 એ सॉरी 14 થી 16 ए आज है आ 14, 15 और 16 खंडों ग्रंथिमय पेशीना घेरा पट्टा थी आवरित होय छे। आने वलयिका कहेवामां आवे छे। शुं कहेवामां आवे छे? वलयिका। अने वलयिकाने आधारे शरीर ने स्पष्ट 3 भागों में विभाजित करवामां आवे। आ वलयिका थी आ उपरनो जे भाग छे जेने पूर्व वलयिका कहेवाय। पछी वलयिका अने वलयिकाथी नीचेनो जे आ भाग छे एने पश्व वलयिका कहेवामां आवे छे। तो आम शरीर ने स्पष्ट रीते 3 विस्तार में विभाजित करवामां आवे छे। पूर्व वलयिका, वलयिका अने पश्व वलयिका। त्यार पछी आपणे जोईए तो 5 अने 5 થી 9 खंडों में आंतरखंडीय खाँचों में प्रत्येक वक्ष पार्श्व बाजू पर 4 जोड़ शुक्र संग्राशय छिद्रो आवेला छे। अहीं आपणे जोईए तो अहींथी गणता गणता जईए तो कयो खंड 5 बराबर ने। तो अहीं 5 અને 6 ની વચ્ચે એક अहीं आ रीते बंने बाजुए तो आवा 4 शुं आवेला छे? शुक्र संग्राशय छिद्रो एटले 4 जोड़ एटले टोटल थाय केटला? 8। आ जग्याए आवेला छे 5 થી 9 खंडो। 14મા खंडनी मध्य वक्षरेखाए एक ज जोए आ रही मादा जनन छिद्र आवेलू छे। एक जोड़ नर जनन छिद्र 18મા खंडमां वक्ष पार्श्व बाजुए आवेल छे। शरीर सपाटी पर अति सूक्ष्म असंख्य छिद्रो आवेला छे। अहींया असंख्य शुं आवेला छे? छिद्रो आवेला छे जेने उत्सर्ग छिद्रो कहे छे। बीजू खास छे प्रथम, छेल्ला अने वलयिका सिवाय पहलो, छेल्लो अने वलयिका सिवाय दरेक देहखंड में एस आकारना वज्रकेश जोवा मळे छे जे प्रत्येक खंडनी मध्य में स्थित अधिच्छदीय गर्तनी अंदर खूपेला छे। खाडानी अंदर खूपायेला छे। वज्रकेश बहार काढ़ी शकाय छे तथा पाछा खेचाई शके छे। एटले के ते कयुं काम करे छे? प्रचलननुं काम करे छे। कयुं काम करे छे? प्रचलननुं काम करे छे। तो आम अहींया आपणे बाह्याकार विद्यानी अंदर दरेक खंडनी अंदर कया कया भागो आवेला छे एनी चर्चा करवानी छे अने आकृति दोरवानी छे वक्ष देखाव अने पृष्ठ देखाव। बीजुं आपणे आवता लेक्चरनी अंदर अंतस्थ विद्या विषे जोईशुं।